साथे साथे आपणे सनातनी हिंदू छीए એટલે આપણે શાકાહારી હોવું એ પણ અત્યંત આવશ્યક છે. આપણા સત્શાસ્ત્રોમાં પણ આ વાત છે અને આજે વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે માંસાહારી ભોજન કરતાં શાકાહારી ભોજન છે એ સત્વશીલ હોય છે, એમાં સદવિચાર રહેલા છે, એમાં સદગુણો રહેલા છે. આવો અભિપ્રાય વિજ્ઞાનનો પણ રહેલો છે. ઘણી વખત ખોટી આર્ગ્યુમેન્ટ થતી હોય છે કે નોનવેજમાં એટલે કે મીટ કે ઈંડા ખાઈએ એમાં આપણને શક્તિ વધારે મળે છે, પણ દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે, એ તો શાકાહારી છે. દુનિયાનું બીજા નંબરનું સૌથી શક્તિશાળી પ્રાણી રાયનો, એ પણ શાકાહારી છે. દુનિયામાં જેટલા સાયન્ટિફિક ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ થયા એટલે કે સંશોધનો થયા એમાંથી 70% વધારે સંશોધનો શાકાહારી લોકોએ કરેલા છે. અને મહાપુરુષોનો અભિપ્રાય છે શાસ્ત્રોક્ત રીતે પવિત્ર જીવન જીવવા માટે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સારું સ્વાસ્થ્ય સાથે જીવન જીવવા માટે કે આપણે જીવનમાં હંમેશા શાકાહારી જ રહેવું જોઈએ. તો એ પણ નૈતિક કાર્યશૈલીમાં અત્યંત ઉપયોગી છે. નોનવેજ ફૂડ ખાવાથી એટલે કે ઈંડા અને મીટ ખાવાથી આપણા વિચારો આક્રમક અને હિંસક થાય છે એ વાત વિજ્ઞાને પણ સાબિત કરી છે. તમારે નૈતિક કાર્યશૈલી રાખવી હશે તો તમારે એ મૂળભૂત ખોરાક બંધ કરવો પડશે, કારણ કે આપણા શાસ્ત્રોએ આપણને કહેવત શીખવાડી છે, આપણા વડીલોએ શીખવાડી છે કે જેવા અન્ન એવા મન. તો તમે નોનવેજ ફૂડ ખાઓ એટલે તમારામાં આક્રમકતા અને હિંસક વૃત્તિ વધી જાય તો તમે નૈતિક કાર્યશૈલી ક્યારેય ન કરી શકો. એટલે શાકાહારી ભોજન છે એ ખૂબ સારું છે. અને આપણા શરીરની રચના જોતા પણ ભગવાને આપણને શાકાહારી જ બનાવ્યા છે. આપણા જે ડાયજેસ્ટિવ જ્યુઝીસ છે એટલે કે જે પાચન કરતા જે આપણા જ્યુસીસ જે અંદર પેટમાં પ્રોડ્યુસ થાય જ્યારે આપણે ખોરાક અંદર મૂકીએ ત્યારે, એ બધા બાઇલ જ્યુસીસ છે. અને સિંહ કે વાઘ કે લોકો મીટ ખાય તો એના શરીરમાં એટલે એવા હિંસક પ્રાણીઓના શરીરમાં એસિડિક જ્યુસીસ પ્રોડ્યુસ થાય, એ મીટને પચાવી શકે. જેને મીટ ખાવાનું છે ને ભગવાને લાંબા નાક લાંબા નખ અને લાંબા દાંત આપેલા જ છે. આપણને ક્યાં લાંબા દાંત અને લાંબા નખ આપેલા છે? માટે આવી અનેક રીતે વાત નક્કી થાય છે કે આપણે શાકાહારી રહેવું. એટલે અહીંયા બેઠા છો, આજે આવા સ્થાનમાં આવ્યા છો, તો બીજી વાત નૈતિક કાર્યશૈલી સંબંધી પવિત્રતા જીવન માટે આપણે કદાચ કોઈ શાકાહારી ન હોય અને આપણે કોઈ પણ રીતે નોનવેજ ખાતા હોઈએ તો આપણે છોડી દેવું જોઈએ, કારણ કે કોઈને મારવાનો અધિકાર આપણે નથી. કોઈ પણ પશુ પંખીને પણ મારી નાખવાનો આપણને અધિકાર નથી. એ ભગવાનની સર્જેલી સૃષ્ટિ છે અને નાનામાં નાના જીવ છે, કીટાણુ છે, બેક્ટેરિયા છે, મોસ્કિટોઝ છે, એનો પણ આ એન્વાયરમેન્ટમાં એટલે કે પર્યાવરણની જાળવણીમાં એક અગત્યનો રોલ છે. એ આપણે નષ્ટ કરીએ એટલે પર્યાવરણલક્ષી પણ પ્રશ્ન આવી શકે. એટલે પણ આપણે શાકાહારી રહેવું ખૂબ જરૂરી છે. તમે એમ કહેશો કે હું તો પશુ પંખીને મારવા જતો નથી, પણ તમે ખાવ છો એટલે યુ આર અ પાર્ટી ટુ ઇટ. તમે નોનવેજ ખાવ છો એટલે ભલે તમે એ પશુ પંખીને મારવા નથી ગયા, પણ જે મારે છે એના ભાગમાં તમે સહભાગી થયા, એ પાપમાં તમે સહભાગી થયા છો. યુ આર અ સાયલેન્ટ પાર્ટનર ટુ ઇટ. તમે સાયલેન્ટ પાર્ટનર બની ગયા છો. અને એ રીતે પણ શાસ્ત્રોક્ત રીતે એક બહુ મોટો બાદ છે. તો પ્રથમ વાત, નૈતિક કાર્યશૈલીમાં પવિત્ર જીવન જીવવું એ આવશ્યક છે. અને એમાં આપણે આ બે વાત કરી, વ્યસનમુક્ત જીવન અને શાકાહારી જીવન. તો ફરી એક વખત અહીંયા બેઠેલા તમામને અનુરોધ છે કે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો આજે મૂકીને જજો. અને બીજું, આપણે માંસાહાર કરતા હોઈએ તો એ પણ આજે તમે મૂકીને જજો. અમે પણ પ્રાર્થના કરશું કે તમને શુદ્ધ પવિત્ર જીવન જીવવા માટેની પ્રેરણા અને શક્તિ ભગવાન અર્પે. સાથે સાથે નૈતિક કાર્યશૈલીમાં જ્યારે પરિવાર સંબંધી આપણે વાત સમજીએ
કે પરિવારમાં નૈતિક કાર્ય જીવન કેવું કહેવાય, તો સામાન્ય સ્તર પર તો આપણે જે ગઈકાલે બધી વાતો કરીએ છે જ, પણ જ્યારે પરિવારમાં એકબીજા સાથેના સંબંધોની વાત આવે ત્યારે જીવનમાં નૈતિકતા જોઈએ. આની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જ્યારે દીકરી આપણા ઘરે પરણીને આવે ત્યારે એ આપણી વહુ નહીં પણ આપણી દીકરી છે એમ સમજવું, અને દીકરીએ પણ એમ સમજવું કે આ સાસુ સસરા નહીં મારા મા બાપ છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં એક હરિભક્ત પ્રભુદાસભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાની બંને દીકરીના લગ્નની કંકોત્રી લઈને આવ્યા, અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, ભગવાન સ્વામિનારાયણના આપના આશીર્વાદથી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે. આ કંકોત્રી છે, આ પ્રસાદીની કરી ઠાકોરજીને ધરાવી અને આશીર્વાદ આપો કે મારી બંને દીકરીઓ ખૂબ સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી આ કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી, પ્રસાદિક પુષ્પ એની પર પધરાવી અને એમને કંકોત્રી પાછી આપી અને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ એમના સાસરે સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રભુદાસભાઈને બહુ સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જુઓ, તમારી બંને દીકરીઓને કહેજો કે પ્રથમ બે વર્ષ સુધી એ પરિવારમાં હળીમળી જવાનો પ્રયત્ન કરે, એકમેક થઈ જવાનો પ્રયત્ન કરે. ત્યાં લોકો નવા હોય, બધાની ઉઠવા બેસવાની, બોલવા ચાલવાની, વ્યક્ત થવાની રીત આપણા પરિવાર કરતાં જુદી હોય, તો આપણે એનું ધ્યાન રાખવું. આપણા પરિવારમાં ઉઠક બેઠક, બોલચાલની રીત, ખાવા પીવાની ટેવ એ પરિવારજનોની જુદી હોય, અને જ્યાં સાસરે જાય છે ત્યાં જુદી હોય, તો ત્યાંના લોકોને સમજવાનો પ્રયત્ન કરે. બે વર્ષ સુધી કંઈ બોલવાનું નહીં, જોવાનું, જાણવાનું અને સમજવાનું. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે કદાચ કોઈ પ્રસંગે સાસુ કે સસરા એ કોઈક રીતે કદાચ ગુસ્સામાં આવીને કંઈક બોલી જાય તો સામું ન બોલવું. પછી ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે નાનો મોટો ફેરફાર સૂજે પણ શરૂઆતના દિવસોમાં પહેલાં સાસરા પક્ષે બધા લોકોને વિશ્વાસમાં લઈ અને પછી આપણે વાત કરવી. જો આમાં કંઈ ખોટી રીતે સહન કરવાની વાત પ્રમુખ સ્વામી મહારાજ નથી શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બે વર્ષ સુધી કંઈ બોલે નહીં, સાંભળે, જોવે, સમજે, અને કદાચ કોઈ બોલી જાય તો સહન કરી લેવું, અને પછી બે દિવસ પછી શાંતિથી બેસીને સ્પષ્ટતા કરી કે મમ્મી તમે જે આ વાત કરતા તે વાત આમ હતી, પપ્પા તમે જે આ વાત કરતા તે વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપે એમને સારા વિચારો અને સારી ટેવો શીખવાડી છે. કદાચ સાસુ કે સસરા કંઈ કહેતા વર્તતા હોય, ટોકતા હોય, એ વખતે સામું બોલે તો મર્યાદાનો ભંગ થાય, એ આપણા સંસ્કાર નથી. તમે MBA થયા હોય, CA થયા હોય, CS થયા હોય, MPharm થયા હોય, પણ વડીલોની મર્યાદા રાખતા તમને જો ન આવડે તો આ બધું ભણતર છે એ નકામું છે. સાસુ સસરા કદાચ વડતા હોય અને કદાચ એમની કોઈ ગેરસમજથી આપણને વડતા હોય તો પણ એ વખતે તો એમની સામું ન જ બોલાય, એ વડીલોની મર્યાદા છે, કૌટુંબિક ભાવના છે, સમાજની સુવ્યવસ્થા છે અને આપણી સંસ્કૃતિના મૂલ્યો છે. અને હા, આપણે ખોટું સહન નથી કરવાનું. બે દિવસ પછી બેસીને વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બધી વાત થાય, ચર્ચા થાય. તો આવી રીતે જીવનશૈલી એ આપણા પરિવારમાં રાખવી એ નૈતિક જીવનશૈલી કહેવાય.